लास्ट थोड़ा सात आठ एमसीक्यू ले लिए, लास्ट चैप्टर एमसीक्यू लेवल में पूरु थई जाय, चैप्टर नंबर 2 थ्योरी ની અંદર પણ પૂરું થઈ જાય તમારું, અને નેટ લેવલ માં પણ સંપૂર્ણપણે પૂર્ણ થઈ જાય. હોમવર્ક જે આપેલા છે એનું સોલ્યુશન જાતે કરવાનો પ્રયત્ન કરજો. અગિયારમા નંબર નો એમસીક્યુ હવે લઈએ આપણે. રંગસૂત્રની સંખ્યા 8 છે. બંને એકાંતરે થતી હોય એના
સંતતિઓનો એકાંતર જનન કહે છે એમ. ચેપ્ટર નંબર 3 11 સાયન્સ દ્વિઅંગી વનસ્પતિ થી આ એકાંતર જનનના લોચા ચાલુ થયા છે. દ્વિઅંગી બ્રાયોફાઇટા કહેવાય, ત્રિઅંગી ટેરિડોફાઇટા કહેવાય, જિમ્નોસ્પર્મ અનાવૃતબીજધારી કહેવાય, એન્જિયોસ્પર્મ આવૃતબીજધારી કહેવાય. ત્યાં સુધી આ લોચા છે બધા, ના સમજ્યા હોય તો તમે, બાકી ફંડા એકદમ ક્લિયર છે. જન્યુ જનક અવસ્થા એન, બીજાનું જનક અવસ્થા ટુ એન. જો આમાં એ તમારે દ્વિઅંગી ત્રિઅંગી મુખ્ય અવસ્થા છે, બીજાનું ગૌણ અવસ્થા છે, આના પછી આ અવસ્થા બને, આ અવસ્થા બને, ને બધામાં જો કન્ફ્યુઝન સેટ બી હોય તો 11 સાયન્સના ચેપ્ટર નંબર 3 ના વિડીયો બનાવેલા મેં, એ સર્ચ મારજો આરાધ્ય ક્લાસ ઉપર, આરાધ્ય ક્લાસ યુટ્યુબ. જન્યુ જનક અવસ્થા એન હોય હંમેશા, બીજાનું જનક અવસ્થા હંમેશા ટુ એન હોય, અને હંમેશા યાદ રાખજો. થોડુંક એક્સ્ટ્રા કહી દઉં છે, પ્રશ્ન તો જવાબ તો આવી જશે ઇઝીલી, પણ જન્યુ જનક અવસ્થા મુખ્ય હોય અને બીજાનું જનક અવસ્થા ગૌણ હોય તો એવી એક જ વનસ્પતિ છે, માત્ર દ્વિઅંગી વનસ્પતિ. એમ જન્યુ જનક મુખ્ય, બીજાનું જનક ગૌણ હોય તો આ એક એક અને માત્ર એક જ વનસ્પતિ લાગુ પડે, બ્રાયોફાઇટા મોસિસ ના લાગુ પડે, લીવર વર્ડ્સ ના લાગુ પડે. લીવર વર્ડ્સમાં બે ઉદાહરણ છે, રિક્સિયા અને માર્કેન્સિયા, અને મોસિસ ની અંદર ત્રણ ઉદાહરણ છે, સ્ફેગ્નમ, પોલિથિકમ અને ફ્યુનારિયા. બાકી હું તો બાકી બધાની અંદર હંમેશા યાદ રાખવાનું, બીજાનો જનક મુખ્ય, જન્ય જનક કોણ, આ કોણ લાગુ પડે તો આ બાકી બધી વનસ્પતિ લાગુ પડે, એટલે ટેરિડોફાઇટાને લાગુ પડે, ત્રિઅંગી જિમ્નોસ્પર્મ ને લાગુ પડે, અનાવૃત બીજધારી એન્જિયોસ્પર્મ ને લાગુ પડે, આવૃત બીજધારી. તો આ પ્રશ્ન નીટમાં કઈ રીતે પૂછાય એ કહી દઉં છું, પેલા પ્રશ્નથી આપણે દૂર જતા રહ્યા છીએ અત્યારે, એમ પ્રાય યાદ આવ્યું છે તો લઈ લઈએ, એટલે આ બી ક્લિયર થઈ જાય જો કન્ફ્યુઝન હોય તો. વનસ્પતિઓના ઉદાહરણ આપેલા છે, આપેલ ઉદાહરણો પૈકી બીજાણુ જનક અવસ્થા મુખ્ય હોય એવી વનસ્પતિઓ કેટલી, એમ ગણવાની. આ ટાઈપનો પ્રશ્ન પૂછાય, એ 20-25 વનસ્પતિઓના નામ લખેલા હોય, તેમાંથી ત્રિઅંગી શોધવાની, અનાવૃત શોધવાની અને આવૃત શોધવાની. જન્મ જનક અવસ્થા મુખ્ય છે એવું સિમ્પલ કહેતો તો પછી પાંચ જ વનસ્પતિ છે તમારા પાઠ્યપુસ્તકની અંદર, દ્વિઅંગી એકલી આવે. હા, આનો જવાબ રહેશે અંડક, બીજાંડ. આ અંગમાં બીજાણુ જનક અવસ્થામાંથી જન્ય જનક અવસ્થા અંડક જવાબ એટલા માટે રહેશે, અંડક ની અંદર શું હોય, અંડક સ્ત્રી કેસર ચક્ર નો ભાગ છે તો પેલા એમાં પીએમસી હોય, અંડક ની અંદર, સોરી પીએમસી નહીં, ભૂલ થઈ, એમએમસી હોય, મેગાસ્પોર મધર સેલ, અને એની ક્લોરિડી આપણને ખબર છે 2N, 2N એટલે બીજાણુ જનક અવસ્થા. શરૂઆતમાં 2N અવસ્થા આવી તો આ શરૂઆતમાં અંડકમાં બીજાણુ જનક અવસ્થા છે, 2N છે એટલે MMC, MMC ની ક્લોરિડી કરી મેગાસ્પોર મધર સેલ, મહાબીજાણુ માતૃકોષ. આગળ વધતા જાઓ, દર્શન કરતા જાઓ, નારિયેલના પૈસા આપતા જાઓ. છ હવે તો થાય છે તો MMC નું અર્થીકરણ થાય છે, MMC નું અર્થીકરણ થાય, આપણે આવતું હતું એમ આધા જન્મ, MMC નું અર્થીકરણ થાય એટલે એન 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 વાળા એમ, પેલા એને 4 એકીય મહાબીજાણુ ઉત્પન્ન થાય, 3 નાશ પામે, 1 સક્રિય રહે, એક પછી એક એમ 3 વાર સમવિભાજન પામે, 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8 કોષીય અવસ્થા પ્રાપ્ત થાય, જેને ભ્રૂણપોટ અથવા તો માદા જન્મ્ય જનક તરીકે ઓળખવામાં આવે, ઉપર 3 પ્રતિતૃકોષો નીચે 3 અન્નપ્રસાદન, અન્નપ્રસાદન મધ્યમ 1 એકીય અન્નકોષ, આજુબાજુ 2 એકીય સહાયકોષ, મધ્યમાં એન એન એટલે 2N ધ્રુવીય કોષ કેન્દ્ર. આ ભ્રૂણપોટ મોનોસ્પોરિક વિકાસ કહેવાય, એક બીજાણુક વિકાસ કહેવાય, પંચાનન મહેશ્વરીય સમજૂતી આપી, કેટલા કોષીય હોય તો 7 કોષીય હોય, 8 કોષ કેન્દ્રીય હોય. તો ટૂંકમાં બધું અંદર NN NN વાળું બનશે, એન 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 સેન્ટરમાં એન એન
તો એકકીય બન્યું. તો એકકીય બન્યું તો કઈ અવસ્થા આવી? જન્ય જનક અવસ્થા. શરૂઆતમાં બીજાનું જનક અવસ્થા હતી, કઈ જન્ય જનક અવસ્થા હતી? હવે ઉપરથી પરાગ રજા, પરાગ વાહકો લઈને પરાગ નલિકા, નર જન્યુ, ફલન, ફલિતાન. પછી તો શું થાય ખબર? પછી પછી અંદર એમ કશું રહેતું જ નહીં. એમ અંદર શું થાય? ફળ બેવડા ફલન બાદ નાશ પામતા કોષો, અવનત પામતા કોષો તો પાંચ, ત્રણ પ્રતિદ્રુવ કોષો અને બે સહાયક કોષો. અને અંડકોષ સાથે નર જન્ય જોડાઈ દ્વિકીય ફલિતાણ બનાવી દેશે. એમ તો ફલિતાણ આપણે ત્રીજી આકૃતિમાં જ લઈએ, પાછું નહીં તો કન્ફ્યુઝન થશે. એન 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 આ બધા એન એન છે અને એન એન થયા કહેવાય એટલે ને 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 તો એન અવસ્થા આવી. શરૂઆતમાં ટોએ નથી. હવે પરાગ નલિકા આવી, ફલન થશે, ફલન થશે એટલે અંદર ફલિતાણ બનશે અને પેન બનશે, સહાયક કોષો પ્રતિધ્રુવ કોષો નાશ પામશે એટલે અહીંયા બન્યું ફલી, પાછું તાણ, ફલિતાણમાં ટોએન, ટોએન અવસ્થા, બીજાણું જનક અવસ્થા. શરૂઆતમાં અંડકમાં બીજાણુજનક અવસ્થા છે, પછી જન્યુજનક અવસ્થા છે, પછી પાછી બીજાણુજનક અવસ્થા આવે છે. આન્સર ફાઇનલ દશામાંનો ડી. બીજાણુજનક અવસ્થાની રચનામાં જન્યુજનક અવસ્થાની રચના કરી છે. બીજાણુજનક અવસ્થાની રચનામાં બીજાણુજનક અવસ્થાની રચનામાં જન્યુજનક અવસ્થાની રચના કરી છે. અક્ષર સારા આવે છો મારા તો ખરાબ કાઢું છું. વધારે એમસીક્યુ થાય ને એટલો સોરી. તારણ ના કાઢતા સાહેબ ના અક્ષર બહુ ખરાબ છે. એબીસીડી લઘુ બીજાણુ ધાનીમાં પરાગ રજ, એબીસીડીમાં ઓપ્શન એબીસીડી. એનીબડી કેન ડાન્સ, એનીબડી કેન નૃત્ય. અંડકમાં ભ્રૂણપૂટ, બીજા શ્રેમાં ભ્રૂણ અને બીજ, એમ બી બંને. બીજાનું જનક અવસ્થાની રચનામાં જન્ય જનક અવસ્થાની રચના કહી છે. સોલ્યુશન લઈએ આપણે. બીજા જનક અવસ્થાની રચનામાં એટલે ટુ એન રચનામાં જન્ય જનક અવસ્થાની રચના એટલે એન રચના કહી છે. બીજા ઉદાહરણના કોષો ટુ એન હોય, પરાગરજ એન હોય, અંડક ટુ એન હોય. બીજા ઉદાહરણમાં પીએમસી ટુ એન અને પરાગરજ એન, અંડકમાં એમએમસી ટુ એન, ભ્રૂણપૂટ એન. બીજા શયના ભ્રૂણ ટુ એન, બીજા શય ટુ એન, ભ્રૂણ ટુ એન, બીજ ટુ એન. તમને ટુ એન અને એન કીધું, ટુ એન એન ટુ એન એન. માર્કરનું હેલ્મેટ પડી ગયું.
આન્સર એ અને બી બંને જવાબ દિલ્હી 14 માઇન્સ અર્ધીકરણ દર્શાવતી જોડ કઈ છે અપ્રિય અને આંતર વિસ્વર્તનશીલ પેશી અગ્રીય પ્લસ આંતર વિસ્વર્તનશીલ પેશી પીએમસી પ્લસ એમએમસી લઘુબીજાણુ મહાબીજાણુ પ્રતિદિન કોષ સહાયક કોષ અગ્રીય અને આંતરવિષ પીએમસી અગ્રીય અને આંતરવિષ વર્ધનશીલ પેશી હંમેશા વનસ્પતિની વૃદ્ધિ માટે જવાબદાર કહેવાય એના કોષો 2N2N હોય એના કોષો પણ 2N હોય એના કોષો પણ 2N હોય પણ એ હંમેશા સમવિભાજન પામે કોઈ દિવસ અર્ધીકરણ ના પામે વૃદ્ધિ થાય વનસ્પતિ વર્ધનશીલ પેશી નામે ત્રણ પ્રકાર છે અગ્રીય આંતરવિષ્ટ અને પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી એમાં અગ્રસ્થ અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી પ્રાથમિક વર્ધનશીલ પેશી કહેવાય જે વનસ્પતિની લંબ વૃદ્ધિ માટે જવાબદાર કહેવાય વનસ્પતિમાં વૃદ્ધિમાં બે પ્રકાર આવે પ્રાથમિક વૃદ્ધિ દ્વિતીય વૃદ્ધિ દ્વિતીય વૃદ્ધિ માટે આંતરવિષ્ટ વર્ધન સોરી પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી આવે એમાં એટા બેસ્ટ ઉદાહરણ આવે પુલિયેદા આંતરપુલિયેદા બાહ્યેદા અંતઃપુલિયેદા બધા એના પ્રકાર છે પીએમસી ને એમએમસી આ બંને પણ 2N2N હોય બંને અર્ધીકરણ પામે પીએમસી અર્ધીકરણ પામી અને ચાર લઘુબીજાણુ પરાગરજ ઉત્પન્ન કરે અને એમએમસી અર્ધીકરણ પામે ચાર મહાબીજાણુ ઉદરે બંને અર્ધીકરણ પામતા લઘુબીજાણુ એનએન એનએન દ્વારા અર્ધીકરણ ના પામે આ પણ એનએન આ પણ અર્ધીકરણ ના પામે એટલે આમાં જવાબ ફાઇનલ જોડ બી રહેશે 15 પોઈન્ટ દસ પીએમસી માંથી ઉત્પન્ન થતી પરાગરજ તેના અંકુરણ દરમિયાન ઉત્પન્ન થતા નરજન્યુ અને જો તે ફલનમાં ભાગ લે તો વિકસતા ભ્રૂણની સંખ્યા જણાવો પંથતી પરાગરજ તેના પરાગરજ પછી અલ્પવિરામ છે ત્રણ જવાબ શોધવાના છે 10 પીએમસી માંથી ઉત્પન્ન થતી પરાગરજ ની સંખ્યા તેના અંકુરણ દરમિયાન નર જન્મ ની સંખ્યા અને જો ફલન માં ભાગ લે તો વિકસિત ભ્રૂણ ની સંખ્યા ત્રણ સંખ્યા અહીંયા પ્રશ્ન પ્રમાણે શોધવાની પરાગરજ ની સંખ્યા નર જન્મ ની સંખ્યા અને ભ્રૂણ ની સંખ્યા પરાગરજ નર જન્યુઓ અને ભ્રૂણ વિકલ્પમાં એ બી સી ડી 40-20-40-40 80-20-80-40
80 20 40 80 10 પીએમસી માંથી આપણ ખબર છે 1 પીએમસી હોય તો 4 પર અગ્રજ ઉત્પન્ન થાય 10 પીએમસી હોય તો 40 એટલે વાતો નીકળી ગયો અને આવો ત્રણ સમસ્યા નીચે આવી જાય છે તેના અંકુરણ દરમિયાન જો પરાગરજનું અંકુરણ થાય એટલે ફલન ભ્રૂણ તો એક જ બને છે ભ્રૂણ તો ફલિતા એક જ બને હંમેશા બરાબર વધારે બને તો પછી એને શું કહેવાય ખબર છે પોલી એમ્બ્રિયોની કહેવાય બહુભ્રૂણતા એમ પ્રજનનની વિશિષ્ટ પદ્ધતિ અસંયોગી જનન બહુભ્રૂણતા એમ બહુભ્રૂણતા કીધી હતી મેં એમાં જોવા મળે એક કરતા વધારે ભ્રૂણ સર્જાય તો એમ તો એ કોની ફળનું લક્ષણ કહેવાય અનાવૃત બીજધારી વનસ્પતિનું લક્ષણ કહેવાય જિમ્નોસ્પર્મ બધી જિમ્નોસ્પર્મ મોસ્ટ ઓફ બહુભ્રૂણતા જોવા મળે પોલી એમ્બ્રિયોની એમ એકાદ વિડીયોમાં મોકલ્યો છે આવૃત મત અને આડી મલી છ વનસ્પતિ છે તને આડી મલી ત તમાકુ ને નારંગી આ આંબો આડી ડી ડુંગળી મ મગફળી લી લીંબુ તને આડી મલી બીજી બે વનસ્પતિ પણ મેં લખાવડાવી છે અલમસ ગ્લેબરા અને યોલોફિયા એપિડેન્ડ્રિયા છોડનું નામ છે અલમસ ગ્લેબરા અને યોલોફિયા એપિડેન્ડ્રિયા આટલી વનસ્પતિ બહુગુણતા યાદ રાખવાની અસંયોગી જનનની બહુગુણતા બંને કોમન હોય ને એવી બે વનસ્પતિ યાદ રાખવાની સાઇટ્રસ લીમોન એટલે લીંબુ સાઇટ્રસ લીમોન એટલે લીંબુ અને આંબો મેન્જીફેરા ઇન્ડિકા કેરી બંને કઈ આ બે પ્રશ્ન એક વખત આવી કે કઈ નીચે કઈ બે નીચે આ નીચે આપેલી કઈ બે વનસ્પતિમાં અસંયોગી જનન એટલે કે પાર્થેનોજીનેસિસ અનિર્ભેળતા એપોમિક્સિસ પણ કહેવાય અને પોલીએમ્બ્રિયોની એટલે કે બહુભ્રૂણતા સામાન્ય ઘટના છે એમ તો જવાબ આવે લીંબુ અને કેરી એટલે ફલન તો હંમેશા ફલન બાદ ભ્રૂણ તો હંમેશા એક જ બને એક પરાગરજ તો એક ભ્રૂણ નિર્માણ માં સંકળાય તો અહીંયા એક પીએમસી માંથી ચાર પરાગરજ 10 પીએમસી માંથી 40 પરાગરજ એક પરાગરજ માંથી એક ફલિતા 40 માંથી 40 ફલિતા 40 ફલિતાન બરાબર 40 ભ્રૂણ પરાગરજમાં 40 આવશે ભ્રૂણમાં પણ 40 આવશે પરાગરજમાં 40 અને ભ્રૂણમાં પણ 40 જવાબ સેટ થઈ ગયો હા તમારો આન્સર છે આન્સર સી વચ્ચે તમને ખબર પડી ગઈ હવે એક પરાગરજ હોય તો એક પરાગરજ વિડીયોમાં આવે છે મિત્ર રણ પ્રદેશના થઈ ગયો હોય એક પરાગરજ હોય હવે એક પરાગરજ એમ ત્યાં ઠેઠ નર બે નર જન્મ્યો બને પરાગ નલિકામાં ખબર હોય તો પરાગરજમાં મોટા કદનું કોષ કેન્દ્ર નાના કદનું કોષ કેન્દ્ર મોટા કદનું આપણે કીધું નાલ કોષ નાના કદનું કીધું જનન કોષ નાલ કોષ વિઘટન પામે જનન કોષ વિભાજન પામે નાલ કોષનું બીજું નામ હતું વાનસ્પતિ કોષ જનન કોષ વિભાજન પામે બે એકીય નરજન્ય ઉત્પન્ન કરે આ બધું પરાગ નલિકામાં થાય પરાગરજ સ્ત્રી કે સજકણા પરાગ આસન ઉપર સ્થાપિત થાય પરાગરજનું બાહ્ય આવરણ હોય જાડુ સ્પોરોપોલિનનું બનેલું હોય જે સખત કાર્બનિક પ્રતિરોધક દ્રવ્ય કહેવાય પણ એમાં થોડા થોડા અંતરે છિદ્ર હોય જ્યાં સ્પોરોપોલિનિન ગેરહાજર હોય એના જનન છિદ્ર કહેવાય એ જનન છિદ્રમાંથી પરાગરજનું અંત આવરણ પરાગ નલિકા સ્વરૂપે બહાર નીકળી અને પરાગ નલિકામાં લંબાય પરાગવાહિનીમાં લંબાય અંત આવરણ પાતળું હતું સેલ્યુલોઝ કેક્ટિનનું બનેલું પછી એની અંદર નાલ કોષનું વિઘટન થાય જનન કોષનું વિભાજન બે નરજન્યુ ટૂંકમાં એક પરાગરજમાંથી બે નરજન્યુનું નિર્માણ થાય
સિમ્પલ છે, એક પરાગરજ માંથી બે નર જન્યુ નિર્માણ થાય, 40 પરાગરજ બનાશે તો 80 નર જન્યુ નિર્માણ થાય, એટલે આ જવાબ ફાઈનલ રહ્યો કહેવાય આપણો. એટલે 15મો પ્રશ્ન પત્યો કહેવાય તમારે. લાસ્ટ એક બેસો. બીજાનું નિર્માણ 2n માં કીધું, બેવડા ફલન માં શું થાય, નર જન્યુ
માદા જન્યુ બંનેનું મિલન થાય એટલે એન એન ફલિતાંડ બન ટુ એન ચલાવે એટલે એનનું રૂપાંતર ટુ એનમાં થયું. કે આમાં શું આવે ખબર છે? આમાં હું તો આ પ્રશ્ન મેં તો 18મો પ્રશ્ન જાતે કહી દીધી આપણે. કઈ ઘટના દરમિયાન હું તો કરી નાખવાનું એમ બીજાનું જન્મનું જન્મ જન્મમાં રૂપાંતર થાય. અક્ષર તો સરસ સમાન મોતીના દાણા જેવા શું કરવા એટલે સારા નીકળી જાય. આમાં શું કીધું તમને? કઈ ઘટના બીજા જનક નું જન્મ જનક માં રૂપાંતર થાય? બીજા નું જનક નું એટલે ટુ એન નું જન્મ જનક માં રૂપાંતર એન ટુ એન કન્વર્ટ ટુ એન. આ બે આમાં જવાબ પછી દઈ આવો. વિકલ્પો નથી લખતો પ્રશ્ન 17 ના આ વિકલ્પો રાખવાના તો આન્સર બદલાઈ જશે. આન્સર થઈ જશે દશામાં નો ડી. કેમ થઈ જશે? કારણ કે લઘુ બીજાણુના નિર્માણ સમયે લઘુ બીજાણુ નિર્માણ તમને ખબર છે. લઘુ બીજાણુ નિર્માણ પીએમસી માંથી થાય. પીએમસી માંથી લઘુ બીજાણુ પીએમસી ટુ એન હોય, પ્રવૃત્તિ લઘુ બીજાણુ એન હોય એટલે ટુ એન કન્વર્ટ ટુ એન. મહાબીજાણુ નિર્માણ, મહાબીજાણુ નિર્માણ ની અંદર પણ તમને ખબર છે મહાબીજાણુ એમએમસી માંથી બને. એમએમસી મહાબીજાણુ અર્થીકરણ એમએમસી ટુ એન હોય, મહાબીજાણુ એન હોય ટુ એન કન્વર્ટ ટુ એન. બોર્ડની દ્રષ્ટિએ, કોચકેટની દ્રષ્ટિએ, નેટની દ્રષ્ટિએ 18 એમસીક્યુ પૂરા થઈ ગયા. પ્રણામ.